મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખત લોકો દ્વારા લોકો માટે વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થાનું પ્રતિનિધિત્વ કરનારા ઉમેદવારો, લોકોની વચ્ચે રહેતા ઉમેદવારો, લોકોને ભાવતા ઉમેદવારો લોક દરબારમાં જશે, લોકોના આશીર્વાદ મેળવશે અને 150 પારની બહુમતી સાથે ગાંધીનગરમાં તિરંગો લહેરાવશે। ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ દરેક રાજકીય પક્ષ પોતાના સ્તરે સક્રિય બન્યા છે। રાજકીય નેતાઓ કોઈના કોઈ બહાને કે કાર્યક્રમ યોજી લોકો વચ્ચે જઈ દિલ જીતવાના પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુષુપ્ત અવસ્થામાં રહેલી કોંગ્રેસ હવે જાગૃત બની છે। શહેરના શિવશક્તિ હોલ ખાતે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બોલો સરકાર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ભાવનગર શહેર કોંગ્રેસના હોદ્દેદારો, સામાજિક સંસ્થાના આગેવાનો, તબીબો, વકીલો સહિત વિવિધ મંડળના આગેવાનો અને બુદ્ધિજીવીઓ ઉપસ્થિત રહ્યા હતા। બોલો સરકાર કાર્યક્રમ દરમિયાન રજૂ કરાયેલા વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી। આ સાથે જ કોંગ્રેસ દ્વારા સંકલ્પપત્ર પણ રજૂ કરાયું હતું। પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આગામી વિધાનસભાની ચૂંટણી 150 કરતાં વધુ બેઠકો સાથે કોંગ્રેસની સરકાર બનશે। ગુજરાતમાં ફરી રામ રાજ્યની સ્થાપના કરવા, લોકશાહીની લાજ રાખવા અને સંવિધાનની સુરક્ષા માટે લોકોને ફરીવાર સામાન્ય સ્થિતિનો અહેસાસ થાય તે માટે આ વખતે કોંગ્રેસની સરકાર બનવાની હોવાનો પણ કોંગી નેતાએ દાવો કર્યો હતો। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી અને સરદારના ગુજરાતમાં લોકશાહીની લાજ બચાવવા માટે, સંવિધાનની સુરક્ષા કાજે, રામ રાજ્યની પુનઃસ્થાપના માટે લોકો દ્વારા લોકો વતી અને લોકો માટે ચાલતી વ્યવસ્થાનો જનસામાન્યને અહેસાસ થાય એ માટે 2022માં જ્યારે 150 પારની બહુમતી સાથે કોંગ્રેસની સરકાર બનવાની છે તો બોલો સરકાર કાર્યક્રમ મારફતે લોકોને સાંભળવા, સમજવા અને એની સમસ્યાઓના સમાધાન માટે એક સંકલ્પ પત્ર સાથે આગળ વધવાનો નિર્ધાર કર્યો છે અને એ જ કાર્યક્રમ અંતર્ગત આજ ભાવેણી નગરી ભાવનગરમાં ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા બોલો સરકાર કાર્યક્રમમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ, શિક્ષકો, ડોક્ટરો, વેપારીઓ, વકીલો સહિત બુદ્ધિજીવીઓ, વિવિધ વેપારી મંડળો, આગેવાનો, કર્મચારીઓ એની વાતને અમે સાંભળવાનો પ્રયાસ કર્યો છે। કાર્યકર્તાઓ, આગેવાનો મારફત લોકોની વેદના એને પ્રદેશ સમિતિ સુધી પહોંચાડશું અને આવતા દિવસોમાં કોંગ્રેસની સરકાર બનવાની છે ત્યારે માત્ર સપનાઓ વેચનારી સરકારને સબક શીખવાડી સપનાઓને સાકાર કરવાનો સંકલ્પ અમે આવતી ચૂંટણીમાં રજૂ કરશું। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।